સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં લૂંટની ઘટનાએ આકાર લીધો છે। જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના। રાજકોટ સંત કબીર રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાએ આકાર લીધો। ત્રણ શખ્સોએ દિન દહાડે લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। સોના ચાંદી સહિતના દાગીના લૂંટી ત્રણ શખ્સો ફરાર થતા પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલાએ ઘટના સ્થળે પહોંચી અને તપાસની કાર્યવાહી આરંભી છે। પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારોની તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ઘટનાને નિરીક્ષણ કરી ત્યારબાદ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી ધરપકડની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ત્રણ શખ્સોએ દિન દહાડે લૂંટ ચલાવી હોવાની ઘટનાને પગલે તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલમાં ઘટના સ્થળે પહોંચી ગયા છે। રાજકોટની ઘટના કે જ્યાં જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં રાજકોટમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ આકાર લીધો છે, શું છે સમગ્ર માહિતી? હજી ચોક્કસથી વિશાલ, જે રીતે વાત કરવામાં આવે તો એક બાજુ જ્યાં કોરોનાનું કહર ચાલુ રહ્યું છે, ત્યારે બીજી બાજુ રાજકોટના સંત કબીર ઉપર એક મોટી ઘટના તે સામે આવી છે। રાજકોટના સંત કબીર ઉપર આવેલી જ્વેલર્સમાં એક ક્યાંક ને ક્યાંક લૂંટની ઘટના તે સામે આવી છે। શિવ જ્વેલર્સ નામની આ જે દુકાન છે ત્યાં લૂંટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। ત્રણ જેટલા શખ્સોએ દિન દહાડે લૂંટ મચાવી હતી। મહત્વની બાબત એ છે કે સોના ચાંદી સહિતના જે દાગીનાઓ છે અહીં લૂંટ કરવામાં આવી હતી। મહત્વની એ પણ બાબત છે કે લગભગ એવું સામે પણ આવી રહ્યું છે કે લગભગ 1.5 કિલોથી વધુ જે દાગીનાઓની લૂંટ થઈ છે। પોલીસ કમિશનર સહિતના જે ઉપલી અધિકારીઓ છે તેઓ અહીં દુકાને પહોંચ્યા હતા અને સમગ્ર તપાસ કરી હતી। હાલ તપાસ ચાલુ છે। લૂંટ કઈ રીતે બની હતી તેની હાલ અત્યારે તપાસ ચાલુ છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થયું છે। હવે તપાસ એ પણ પ્રકારની સામે આવી શકે છે કે આ લૂંટમાં હજુ પણ કેટલાક લોકો છે તે સામેલ હોઈ શકે છે। જી ચોક્કસથી, આભાર ધ્રુવ। જે રીતે અત્યારે હાલમાં લૂંટની ઘટનાએ આકાર લીધો છે, લૂંટારુઓને પકડવા માટે અત્યારે હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।